ગુડ મોર્નિંગ ગુજરાત. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું એક નાનકડું ગામ અને એ ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક રમેશભાઈ પટેલ કરીને શિક્ષક ફરજ બજાવી રહ્યા હતા. રમેશભાઈ આખા વર્ષ દરમિયાન એક મહિનાની કપાત પગારે રજા લે છે અને નોર્મલી કોઈ પ્રિન્સિપલ અને શિક્ષકોને કપાત પગારે એક મહિનાથી વધુ રજાઓ ના આપી શકે, પણ રમેશભાઈને મળે છે. એમના પ્રિન્સિપલ હોશે હોશે આપે છે. હવે કપાત પગારે એક મહિનાની રજા કેવી રીતે મળે છે? તો રમેશભાઈનું એવું માનવું છે કે આખા વર્ષ દરમિયાન જ્યારે પણ શાળામાં હું ભણાવતો હોય ત્યારે કોઈ વાલી મળવા આવે, અથવા તો કોઈ સગા સંબંધી મળવા આવે, અથવા તો શાળા સિવાયનું અન્ય કામ માટે શાળાથી બહાર જવાનું થાય, તો એવા સમયમાં મારે જે વિદ્યાર્થીઓને ભણાવવું જોઈએ, જે સમય આપવો જોઈએ, એ સમયમાં હું શિક્ષણ સિવાયનું કામ કરું છું. તો આખા વર્ષ દરમિયાન એ સમયને ભેગો કરીએ તો શાળાના વર્કિંગ અવરમાંથી એકાદ મહિનો તો થઈ જ જાય છે. એટલે રમેશભાઈ સ્વેચ્છાએ દર વર્ષે એક મહિનાની કપાત પગારે રજાઓ લે છે અને એમના પ્રિન્સિપલ હોશે હોશે આપે પણ છે. દોસ્તો, હું છું તમારો દોસ્ત અને હોસ્ટ આરજે મયુર. આ વાર્તામાં કેટલી હકીકત છે એમાં ના ઉતરીએ આપણે. આ વાર્તા ઉપરથી હું તમને એમ નથી કહેવા માગતો કે તમે તમારી કંપનીમાંથી અથવા તો જ્યાં પણ કામ કરો છો ત્યાં તમારો એક મહિનાનો પગાર જતો કરો, પણ આપણે એવું તો કરી શકાય ને કે આપણે જેટલું કામ કરવાનું છે, આપણે જેટલો પગાર લઈએ છીએ, એની બરાબરીમાં સામે વળતર પણ આપીએ. તો આજે દોસ્તો શિક્ષક દિન ઉપર તમને તમારા કામ પ્રત્યેની નિષ્ઠા યોગ્ય રીતે સમજાય એવી શુભકામના સાથે આજના દિવસની શરૂઆત કરીએ. દોસ્તો, તમને આ નાનકડો મેસેજ આપતી વાર્તા કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, ફ્રેન્ડ સાથે શેર કરજો અને યુટ્યુબ પર અમારી ચેનલ ગુજરાતી પણાને સબસ્ક્રાઇબ કરીને બાજુના બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને દરરોજ સવારે તમે આવી મોટિવેશનલ અને ઇન્સ્પિરેશનલ સ્ટોરી સાંભળી શકો ગુજરાતી પણા સાથે.